गरम गरम गोटाने साशनी सटनी मेथी नाखी मरसा नाख्या नाख्या बटेटा डूंगली गरम गरम गोटाने साशनी सटनी अबे गीत गावा मा भजिया तमे बाळी नो देता अरे नो बाळी दाव भजिया नो तो मास्टर कारीगर छु ए वन भजिया बनाव अन तमने कहो एटला भजिया थई रहेशे हो हव नो बनावता અરે ખાને પૈસા હોય તો હારું હારું ખાઈ લેવાનું હોય નકર તો રોજ કઢી ખાવી જ છેવી ને બકુલભાઈ હું બનાવો એટલી બધી સુગંધ આવે એ થેપલા બનાવો અરે થેપલા ક્યાં બનાવો ભજીયા બનાવો તો પણ ભાળે સો તો કમ પૂછે લે બટા ભજીયા ખા હું ભજીયા ખાવા આવ્યો તો બોલો લ્યો આ ના તે ભાગમાં હશે ને ભજીયા તે ભાગમાં હોય ક્યાંય નો જાય આ એ તારી વાત હાશી હું નકર કોનું ખેતર કોણે સેણા વાયવા છે કોણે મહેનત કરી છે કોણે સેણા લોટ દળાયો છે કોણે દુકાને વેચ્યો છે ફરતા 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 સેણા ઠેઠ આપણા ઘરે આવ્યા તે આપણા ભાગમાં હશે ને ઈ તારું હાસુ સેણા ઉગ્યા છે ને તરત તે સેણા ઉપર આપણું નામ લખાઈ ગયેલું હશે આવડા અને ભજીયા ખાવાના છે હે બકુલભાઈ તો ભજીયા બનાવે ભજીયા તો મને બહુ ભાવે પણ એમ નમ ખાવા કેમ જાવું લાવ લાવ પેલા ભોળા દાદાની વાડીએ જાવ ન્યા જઈને કાક પ્લાન બનાવું પછી ભજીયા ખાવા આવું આ જો તમી અમે બે નવરા મીટિંગ માં જવાના છીએ કાં લ્યા પણ આપણે મીટિંગ માં જવાનું છે તો તમે નાઈ નાખ્યા હોત તો આઠ દી પેલા તો નહી હતો તારે હું મને દરરોજ નવડાવી દુબળો પાડ દેવો પણ વાસ કેટલી આવે કોઈ તમારી પરખે ની બેહે તું તું આગો બેજે તું પરખે ના બેતો એ હારું નાવું ન હોય તો નખ તો કાપી નાખો જોવો તો ખરા કવડા મોટા નખ થઈ ગયા હા જા જા પતરી લે નખ કાપી નાખવી હવે એ નખ પતરી થી કપાહે ની પતરી ભાંગી જાહે તો શરી લે શરી થી નખ કાપી નાખું એ શરી ની આલે શરી વળી જાય એવા નખ છે કારણ નાતા હોય તો નખ પોસાતો રે શરી થી નખ ની કપાય તો હું કવાડી થી નખ કપાહે આ એ હાસુ યો બળા દાદા કવાડી થી નખ કપાઈ જાહે તમે બેહો હમણાં હું કવાડી લેતો હું પણ કવાડી થી થોડા નખ કપાય તું તે એ કપાય જાહે તમે જોવો તો ખરા બોલો લ્યો આ કવાડી લેવા ગયો આ નખ કાપન બદલે મારી આંગળી કાક નો કાપી નાખે તો હારું રાખો લાકડા ઉપર પગ હમણા નખ કાપી નાખો પણ તું આંગળી ની કાપી નાખે ને ના ના તમે પગ તો રાખો નખ જ કાપી એ આ ધ્યાન રાખજો ઓ બાપા ઓ બાપા પણ મે હજી ક્યાં કવાડી મારી હું કામ પગ લઈ લીધો અલ્યા તે કવાડી આમ કરી તો મને બહુ બીક લાગી એટલે મે પગ લઈ લીધો પણ બીતા નહી હું વાગવા નહી દઉં કવાડી નખત કાપીશ પગ રાખો અહીંયા એ લે ઓ બાપા ઓ બાપા પણ હજી ક્યાં કવાડી મારી હું દેકારો કરો અલ્યા પણ તે કવાડી મારી વાન મારી આંગળી કપાઈ ગઈ હોય તો એ આમ જવો ઘડીક હિંમત રાખો હિંમત ભેગી કરીને પગ રાખો પગ નો લેતા હું નખત કાપીશ એ હો પગ તો રાખો પણ હિંમત તો ભેગી કરી લેવા દે હવે પગ નો લેતા હો નખત કાપીશ ઓ બાપા ઓ બાપા પણ હું રાડ્યું પાડો પણ હિંમત રાડી દો ને પરછાવો વળી ગયો હવે ઘડી ખેમ હે આ મમરા ભાઈ કેમ આમ કે બડે આવે એ હું આવે મમરા ભાઈ એ કાય આવતું નથી બકુલભાઈ ઘરે થી હોપર દોડીને આવ્યો અહીં કેમ એ બકુલભાઈ ભજીયા બનાવે છે ને કે તમને કેવા આવ્યો હે બકુડો ભજીયા બનાવે હા હું વેલજી કાકા ને ખાણ દેવા જતો તો ને તે હું ભાળી ગયો ભજીયા બનાવતા હાલો હાલો તો ભજીયા ખાવા તો જાવું જ છે ઉભાઈ રહ્યો એમ આપણે તણે જાવું ને તો ભજીયા ખાવા નહીં દે તો હું કરશું એક કામ કરવી તણે એક બીજી ને ગોતવાના બાને જાવી ભજીયા ખટાવી આ તો એમ કરી હાલો પણ ભોળા દાદા આપણે નવરા મીટિંગ માં જવાનું છે ઈ એ નવરા મીટિંગ માં ભજીયા ખાઈને આવીને જાવું મજા તો આવે એ હારું હાલો હાલો લે ભજીયા બની ગયા હવે બોલ હું બનાવું અત્યારે ભજીયા ખાવી હાંજે કામ ગળ્યું બનાવશું આ તો એમ કરવી ભોળા દાદા આવ્યા હે મુકડા મારો માણા આ બાજુ આવ્યો તો ના ના આ બાજુ ન છે એવો પૂછા વગર નો ક્યાં ગઈ ગયો છે આ બાજુ ન છે એવો હે ભજીયા બનાવ્યા ખું હા ભજીયા બનાવ્યા સોમાસામાં ભજીયા ખાવાની બહુ મજા આવે હો એટલે તો બનાવ્યા અમારે આજ બનાવા છે ભજીયા આ તે બનાવાય તે સોમાહામાં ભજીયા ખાવા જો એક જ વાર તો પણ અહીંયા મારે ચાર પાંચ ભજીયા ખાવા જો એમાં ખોટી હું મહેનત કરવી કા તો સ્ટેશન માંથી ખાઈ આવાય કા કોકલા ઘરે ખાઈ આવાય સ્ટેશન માં ભજીયા મળે છે પણ મે ઠેઠ ક્યારે જાઉં એની કરતા કોકલા ઘરે ખાઈ લેવી તો તો પણ ચાર પાંચ ભજીયા ખાવા તો એમ વાત કરો ને લ્યો અહીંયા ખાતા જાઓ લાય લાય ખાતો ખાતો વાડીએ વયો જાવ એ હારું સૌ એ સૌ ભાઈ રાઈ થોડા દાદા વહી ગયા તને કહું થોડાક સેણા ઉપર ભોળા દાદા નું નામ લખ્યું છે બોલ કેમ
તો ઈશા પર પૈસા ખાતા ગયા ઈ તો જેના ભાઈમાં હોય ઈ ખાય અલ્યા ભૈયા ની આખી થાળી ભરી હું તો તમે કેમ શેર પાંચ ભૈયા લઈને ભઈ આવ્યા અલ્યા મારથી બોલાતા બોલાઈ ગયું મને શેર પાંચ ભૈયા જ ભાવે મને પાંચ ભૈયા જ ગળી નાખ્યા પણ ભોળા દાદા તમારે એવું ન બોલાય ને ત્યાં બેઠા બેઠા નિરાયતી ભૈયા ન કહેવાય ભોળા દાદા હવે તમે બે અહીંયા ઉભા રહો હું ભૈયા ખાતા હું ના ના હવે તું પેલા ભૈયા ખાવા જાય તો મારી હાટું ભૈયા ની વધવા દે એમ થોડા બકુલભાઈ આખી થાળી ભૈયા મને આપી દે હે એ હારું જા અને બધા ભૈયા ન ખાઈ જા તો મારી હાટું રાખજે એ હારું હારું છું સાજા ભૈયા બનાવ્યા તે પતંગ કાકા ને છોકરો થોડાક ભૈયા ખાતો ગયો અને પાંચ ભૈયા ભોળા દાદા લેતા ગયા ઓસા બનાવ્યા તો ઘટે કે નહીં આવો બકુલભાઈ ભોળા દાદા આ બાજુ આવ્યા થા હા ને હમણાં જ જામ યો બોલો ક્યાં વૈયા ગયા છે અમારા ભૈયા બનાવવાને તે હું એને ગોતું ઈ આમ જાત છે જા જા હબ નકર આગા વૈયા જાહે કે હે બકુલભાઈ ભૈયા બનાવ્યા ખું હા ભૈયા બનાવ્યા ને તો લાવો લાવો થોડાક ભૈયા ખાતો જાવ થોડા કેટલા કેટલા એકાદી થાળી થઈ રહે એલા એકાદી થાળી તું ભૈયા ખાઈ જાય તો અમારે હું ખાવું એ તો તમારી આછે જેટલા આપો એટલા હું ખાઈ જાય લાવો ભૈયા એ લે હવે હું ભૈયા ખાતો ખાતો ભોળા દાદા ને ગોતું એ હારું તને કહું હા થોડાક સેના ઉપર આનું નામ લખેલું હશે ને લખેલું દેશે ને આ તો ટોટ ટાઈમે આવી ગયો હોય ને ભોળા દાદા એક ભજી તો સાખવા દો પણ તમારે હમણાં ભજીયા ખાવાના છે ને પણ તમારો માણા મારી હાટુ ભજીયા નહીં રાખે તો આ ઈ વાત આ જો ઈ ખાવ કુડિયો છે ભોળા દાદા બકુલભાઈ તો બહુ મીઠા ભજીયા બનાવ્યા હો હેલા બકુડા તને કેટલા ભજીયા આપ્યા એ મને તો આખો ખોબો વડી દો ભૈયા નો તો જો જો ભોળા દાદા ખાંડ ની ગુણ તમે ઘડીક માથે રાખો ત્યાં હું ભૈયા ખાઈ આવું પણ ખાંડ ની ગુણ હેઠે મૂકી દો ને મારે ક્યારે વજન ઉપાડવો તો ભોળા દાદા ખાંડ માં કીડી ઉછળી જાય તો પણ વાડિયા મૂકી દેવાય ને મને એમ કે વેલજી કાકા હામા મળે ને તો એનું ખાંડ એને આપી દો એટલે લઈને આવ્યો એ હા લાવો આ બહુ વજન છે હું એ મમરા ભાઈ હો ભાવજો લે હવે ભૈયા ની હામું જઈને બેઠી હું ખાવા માંડ આખી થાળી ભૈયા હતા અડધી થાળી રહ્યા એ હારું બકુલભાઈ ભોળા દાદા મારા આવ્યો તો આ બાજુ ભૈયા ખાવા આવ્યા ને હા તો એમ સીધી વાત કરો ને ઘડી ભોળા દાદા આવે એના માણસ ને ગોતવા ઘડી પાછો એનો માણસ આવે ભોળા દાદા ને ગોતવા ઘડીક માં પાછા તેમી આવો એ ભોળા દાદા માણસ ને ગોતવા સીધું કહી દો ને ભૈયા ખાવા એમ તો પણ તમારે પેલા કહી દેવાય ને ભૈયા બનાવું છું ખાવા આવજો એમ હારું આવો મારે ઉતાવળ છે હું ભાગું એ હારું સૌ મને તો લાગે સેણા ઉપર મારું નામ નથી લખેલું અડધી થાળી છે ને તું ખાઈ જાય મારું નામ લખેલું છે 500 ની નોટ ઉપર હમણાં 500 ની નોટ લઈને આવું મમ્મા પા ખાંડ ની ગુળ તો લઈ લ્યો પણ ભોળા દાદા મારા હાથમાં ભૈયા છે ભૈયા લાવો હું રાખું આ ખાંડ ની ગુળ ઉપાડી ઉન તો હું થાકી ગયો યો બોલો તમે બે તો ભૈયા ખાઈ લીધા મારે એ ભૈયા ખાવાના બાકી છે ભોળા દાદા ખાંડ ની ગુણ અહીંયા હેઠે મૂકો ને અલે કેમ પણ ભોળા દાદા હું વાત લઈને આવ્યો એમાં ભૈયા ખાવાની મજા આવી ગઈ ને અરે હું મજા આવી ગઈ મેં તો પાંચ ભજીયા ખાધા એમાં ગુણ ઉપર તો હું થાકી ગયો એ વાતો મૂકો હાલો આપણે નવીરા મીટિંગ માં જવાનું મોડું થાહે નવીરા મીટિંગ છે હા યો બોલો કેતા ને હું હાવ નવીરો છું હાલો હું આવું મીટિંગ માં પણ આ ખાંડ ની ગુણ મૂકવા ના જવાનું તમારે ઈ તો વેલજી કાકા જોતી છે તો ખાંડ ની ગુણ લઈ જાય નકર ભલાઈ પડી હા તો હાલો હે બકુડો કેમ આવ્યો કા ભોળા દાદા કેમ પણ ભૈયા ખાવાની મજા આવી ગઈ ને હા ઓ ભૈયા ખાવાની મજા આવી ગઈ અને તું હું આવ્યો એ એક વાત તમને પૂછવા આવ્યો હું એક હાહરિયા માં ગયા હોય તો ગાડી લઈને જવી તો સારું લાગે કે વાહન માં ગયા હોય તો સારું લાગે એ ગાડી લઈને જવી તો એન્ટ્રી તો પડે હા ઈ વાત તમારી હાચી તો લાવો તમારી ગાડી ને સાવી હું ગાડી જ લેવા આવ્યો ના રે ના મારી ગાડી નો મળે હો જો તમે જ કહેતા હતા હમણાં ગાડી લઈને જવી તો એન્ટ્રી પડે આ તો એન્ટ્રી પડે પણ ઘર ની ગાડી લઈને જાવ ને તો માજી ગાડી એન્ટ્રી ન પડે તો એક કામ કરો ને વાહન માં વયો જાવ 500 રૂપિયા આપી દો ને ભાડું પૈસા હું નથી દેવાનો તો ગાડી આપો ભલા દાદા પૈસા આપી દો ને આપણે મીટિંગ માં જવાનું મોડું થાહે હા હાલે મેં તમને કઈ ભૈયા ખાવાની ના પાડી હતી ના ના હાલે પણ 500 રૂપિયા આપું છું તો બસ હાલો હાલો આપણે નવીરા મીટિંગ માં ભાગી હાલો ઓ ભાઈ રો નવીરા મીટિંગ માં જાવ છો હા તો તમારે આવું છે આ તો લાય 500 રૂપિયા પાછા મારે ના તો હું હાહરિયા માં આટો મારી આવું ને હાલો અહીંયા આપણે નવીરા મીટિંગ માં જઈ કૂતરું આ બાજુ આવ્યું
પાસ હોવો તો ખરા તમે ક્યાં બેઠા પણ એને ઘડીક બેહવા દેને મમરા એ પણ કેહા કાકા એક તો હું ખાંડની ગોળી ઉપાડી ઉપાડીને થાકી ગયો અને તમે ખંભે આવીને બેહી ગયા પણ એલા મને હડકાયા કુતરાની બીકત એટલી લાગે ને તો બીક તો મને લાગે યા મને અડકાયો કુતરો નહીં કરડે તમે ધ્યાન રાખજો તમને તો પછી ઇન્જેક્શન ની બહુ બીક લાગે ખબર ને સૌદ ઇન્જેક્શન લેવા પડશે તમારે એ હા એ કે હા કાકા હવે તો એઠા ઉતરો પણ મમરા ભાઈ ઘડી કે હા કાકા ને બેહવા ગયો ને એ તો તારા ખંભે બેહાડ લે હઈ હઈ મમરા ભાઈ કે હા ને બેહવા ગયો ને નકર કેવો બિન હડતો થઈ જાય હઈ 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 ક્યાં પા ગયો લે કુતરો આ સો આવ્યો પાગા દે લઈ ગયો ભગાડ્યા કુતરો ભગાડ્યો કે હા કાકા ને તો કોક લ્યો.